નમસ્કાર દર્શક મિત્રો હું હરેશ મોતિયાનું સ્વાગત કરું છું આપના મનગમતા કાર્યક્રમ શેર બજારના ધબકારા દર્શક મિત્રો આપણે આગળ ચર્ચા કરી હતી કે માર્કેટ કઈ રીતના આપણા જે ત્રણ એમએસસીડી છે ત્રણ મારી જે એવરેજ લાઈન છે એ ત્રણ એવરેજ લાઈનના આસપાસ ટ્રેટ થતું હતું અને પછી ક્યારે જઈને એને એ લાઈન તોડી અને પછી શું જોવા મળ્યું કરેક્શન કેટલું જોવા મળ્યું દર્શક મિત્રો આ જે આપણે ચાર્ટ જોયો આખો જે છેલ્લા સો દિવસનો ટ્રેડિંગ ચાર્ટ છે સિક્સટી અવરની કેન્ડલ એટલે આપને આપના કમ્પ્યુટરમાં કે લેપટોપમાં કે કોઈ બી વેબસાઇટમાં આપણે ચેક કરવું હોય તો આપ ચેક કરો આપ જ્યારે ચાર્ટ ખોલશો છેલ્લા સો દિવસના એટલે એઝ ઓન થર્ટીએથ માર્ચથી તમારે સો દિવસની હિસ્ટ્રી તમારે ચેક કરવાની રહેશે લો તો ત્રીસ માર્ચથી તમે સો દિવસ તમે પાછળ જશો ત્યારે તમને જે મેં ચાર્ટ આગળ ડિસ્કસ કર્યું છે એ જોવા મળશે તમને હવે એ ચાર્ટને આપણે સ્ટડી કરીશું કારણ કે આપણે શીખવું છે આપણે સમજવું છે ફક્ત શીખવું નથી ઘણી બધી વસ્તુ જીવનમાં આપણે શીખ્યા છીએ પણ આપણે સમજવું છે કે શું થાય હાલના તબક્કે આપણે અવરલી ચાર્ટ ઉપર આપણે સમજી રહ્યા છીએ નિફ્ટીની પેટર્ન તો હાલના તબક્કે હવે આપના સમક્ષ હું એમાંથી એક પાર્ટ છે ડિસેમ્બર જાન્યુઆરી ડિસેમ્બર જનવરીનો જે પાર્ટ છે આપણે વાત કરીએ તો સે ફ્રોમ સેવન્ટીન્થ ઓફ ડિસેમ્બર એટલે સેકન્ડ હાફ ઓફ ડિસેમ્બર અને સેવન્ટી ટુ અને સે ફૂલ ઓફ જાન્યુઆરી એટલે દોઢ મહિનાનું ચાર્ટ એ આપના સમક્ષ રફલી રફલી ફોર્ટી ટ્રેડિંગ ડેઝ એટલે ફોર્ટી વર્કિંગ ડેઝ ફોર્ટી ડેઝનું હું ચાર્ટ આપના સમક્ષ હું પ્રેઝન્ટ કરીશ અને એમાં આપણે સમજીશું કે કઈ રીતના આપણે નવેમ્બર મહિનાથી જે માર્કેટે આપણને સિગ્નલ આપી દીધું હતું લોંગ ટર્મ ફ્રેમમાં પણ એ ઇન્ટર ડે ફ્રેમમાં એટલે ઇન્ટર ડેમાં તો આમ પંદર મિનિટનું બી ચાર્ટ જોઈએ પણ સિક્સ્ટી મિનિટનું પણ જોઈએ સિક્સ્ટી મિનિટનો ચાર્ટ આપણે એટલે જોઈએ છે કારણ કે લોંગ ટર્મમાં આપણને સિગ્નલ મળી ચૂકેલું હતું કે માર્કેટ સાઉથવર્ડ ડાયરેક્શન છે રાઈટ તો આપણે એટલે હવે સ્ટડી કરીએ છીએ સિક્સ્ટી મિનિટનો ચાર્ટ સિક્સ્ટી મિનિટ પછી થર્ટી મિનિટ ફિફ્ટીન મિનિટ ફાઇવ મિનિટ ટેન મિનિટ ડિપેન્ડ્સ તમે કયા ચાર્ટ ઉપર તમે સક્સેસ જાઓ છો હું અહીંયા તમને સિક્સ્ટી મિનિટ ઓન ધ બ્રોડ રેન્જ હું આપને સમજાવવા માગું છું કારણ કે જ્યારે તમે ઇયરલી ને મંથલી ને વીકલી ને ડેઈલી ને આ બધા ચાર્ટ જ્યારે તમે કામ કરતા હોવ તો પ્રિફરેબલી સિક્સટી મિનિટ ઇન્ટર ડેમાં ઇઝ ધ મેક્સ જે ચાર્ટને આપણે સ્ટડી કરીને આપણે આગળ વધતા હોઈએ તો હું ટેકનિકલ ટીમને રિક્વેસ્ટ કરીશ કે આપના સમક્ષ ડિસેમ્બરથી જન્યુઆરીનો ડિસેમ્બર જાન્યુઆરીનો જે ચાર્ટ છે ડિસેમ્બર સેકન્ડ હાફ અને જનુરીનો જે ચાર્ટ છે એ આપના સમક્ષ પ્રેઝન્ટ કરે એટલે સ્ક્રીન ઉપર દેખાડે જી હા હવે આપ આ ચાર્ટને ચેક કરો તો આપણે આ ચાર્ટની શરૂઆત ક્યાંથી થાય છે લેફ્ટ એન્ડ સાઈડ એક્સ્ટ્રીમ ઉપર આપણને હાઈ શું જોવા મળ્યો દેખાય છે તો બાર હજાર બસો ત્રાણું ટ્વેલ થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ એન્ડ નાઇન્ટી થ્રી પહેલાં માર્કેટ કન્ટિન્યુસ આપણને હાયર ટોપ દેખાડતો હતો એટલે પોઝિટિવ કેન્ડલ જોવા મળે કે આપણી જે ત્રણ એવરેજ લાઇન છે એ ત્રણ એવરેજ લાઇનની ઉપર જ ચાલતી જે રેડ લાઇન છેલ્લામાં છેલ્લી એને અમુક ટાઈમે બીટ કરે બીટ કરીને મીન્સ કટ કરે કટ કરીને ફરી પાછું ઉપર આવી જાય બાર હજાર બસો ત્રાણું પોઈન્ટ નેવું જ્યારે એને હાઈ બનાવ્યો ત્યાંથી ફરી પાછું આપણને એક કરેક્શન જોવા મળ્યું કારણ આપણને આપણે એક પોઝિટિવ ટ્રેન્ડમાં હતા માર્કેટ આ સમય આ સમય એટલે આપણે વાત કરીએ છીએ ડિસેમ્બરના મહિનાની ડિસેમ્બર સેકન્ડ પાર્ટની તો એ દરમિયાન માર્કેટ કયા ટ્રેન્ડમાં હતો મેં આપને આગળ ચાર્ટમાં સમજાવેલું છે તો માર્કેટ આપણને પોઝિટિવ ટ્રેન્ડમાં હતો જે બે હજાર બારથી જે તેજી થઈ હતી એ તેજી કન્ટિન્યુસ પોઝિટિવ ટ્રેન્ડમાં છે એટલે ત્યાંથી એને ટ્રેન્ડ બદલ્યો નથી વી આર લુકિંગ ફોર ધ ટોપ કે ટોપ ક્યારે કેચ થાય કઈ રીતના કેચ થાય જ્યારે આપણે ટોપના નજીક પહોંચીએ ત્યારે આપણને ઘણી વખત આપણે એક્સિડન્ટ થાય એક્સિડન્ટ થાય એટલે લોસ હિટ થાય બટ કારણ કે આપણે માર્કેટમાં ઊભા છીએ આપણે ઊભા રહેવું છે તો આપણે હાઉ ટુ પ્લે તો આ આ રીતે આપણે ટોપ આપણે શોધ્યો છે જ્યારે બોટમ શોધવાનું આવશે જ્યારે બોટમમાં થશે ત્યારે આપણે એની બી ચર્ચા કરીશું હાલના તબક્કે આપણને ટોપ પકડાયો છે કે હા ટોપ વુડ બી સમવેર અરાઉન્ડ ધીસ સમવેર અરાઉન્ડ ધીસ મીન્સ ઇલેવન થાઉઝન્ડ એટ હન્ડ્રેડ નાઇન હન્ડ્રેડ તો હતું જ મીન્સ સમવેર અરાઉન્ડ ટ્વેલ્વ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ થાઉઝન્ડ સેવન હંડ્રેડ આ તમે મારા ત્રીસ ડિસેમ્બરનો એપિસોડ કે થર્ડ જનવરીનું મારું એપિસોડ તમે અહીંયા જે ચેનલ નિર્માણ ચેનલ છે કે જે ચેનલ છે એના તમે વેબસાઇટ ઉપર તમે જશો એટલે યુટ્યુબ ચેનલ ઉપર તમે જશો તો આ મેં તમને જે બે તારીખ કીધી છે ત્રીસ ડિસેમ્બર અને થર્ડ અરે થર્ડ ઓફ જનવરી એમાં મેં આનું વર્ણન મીન્સ મેં કીધું છે કે ક્યાં સુધી જઈ શકે છે અલોંગ વિથ ધ ટાઈમ ફ્રેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાનો જે ટોપ બને એ ટોપથી તમે મંદી કરો તમને બે હજાર આઠ યાદ કરાવશે હવે આ જે તેજી થઈ બાર હજાર બસો ત્રાણું આપ જોશો ત્રણેય લાઈનના ઉપર હતી પછી જ્યારે કરેક્શન જોવા મળ્યું છે આપણને ત્રણ લાઇન જે બ્રેક થઈ છે તો ત્રણ લાઈન જ્યારે બ્રેક થઈ છે તમે ત્યારે જોશો તો એક કેન્ડલ એવી બની છે સિક્સટી મિનિટની કે જે કેન્ડલ નીચે ખોલી અને ત્યાંથી બાઈંગ આવી ગયું બાઈંગ આવી ગયું બાયિંગ ઉપર બાઈંગ નથી દેખાતી ફોલોઅપ બાઈંગ નથી દેખાતું આટલી સરસ મજાની પહેલા કલાકની જો તમને કેન્ડલ જોવા મળે પોઝિટિવ ટ્રેન્ડમાં તો દેખીતી વસ્તુ છે તો માર્કેટ હેઝ ટુ ગો ગોઅપ બટ અહીંયા માર્કેટ રિફ્યુઝ કરી રહ્યો છે માર્કેટ કે છે કે ના હું પોઝિટિવ ટ્રેન્ડમાં છું પોઝિટિવ ટ્રેન્ડમાં મેં પહેલી અવર તો મેં પોઝિટિવ બતાવી દીધી પણ હવે મારે ઉપર નથી જવું હું થાક્યો એટલે તમે જુઓ તો એ જે હું થાક્યો એ હું તમને તારીખ કહું તો નવ બાર ના સોરી એ તારીખ આવશે તમારી યસ ત્રેવીસ બાર હવે ત્રેવીસ બારમાં ફસ્ટ અવરની કેન્ડલ એ તમને ચીટ કરે છે કે છે ના મારે તો ઉપર આવું છે એના પછી કે હું થાકી ગયો તો તમે તેજી કઈ રીતના કરો તમે ના કરી શકો એટલે માર્કેટ સબડ્યુટ ગ્રેજ્યુઅલી સ્લોલી 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 નીચે આવે હવે એ સ્લોલી સ્લોલી નીચે આવે એટલે એનો મતલબ શું કે પબ્લિક ખરીદી કરી રહી છે અને એચ ઇન્સ્ટિટ્યુશન એ ધીરે ધીરે ડિસ્ટ્રીબ્યુટ કરી રહી છે પબ્લિક એક્યુમિલેટ એચ ઇન્સ્ટિટ્યુશન ડિસ્ટ્રીબ્યુટ એ દિવસે ફરી પાછું થોડુંક માર્કેટ લો બનાવીને ત્યાં ફરી પાછી એક તમે લેટના સેકન્ડ સેકન્ડ લાસ્ટ કેન્ડલ તમે ચેક કરશો તેવીસ તારીખમાં તો સેકન્ડ લાસ્ટ કેન્ડલ ફરી પાછું નીચે આવીને ફરી પાછી તે ખરીદી આવી ગઈ એટલે જે વ્યક્તિને ચાર્ટમાં એમેચ્યોરિટી હોય એ વ્યક્તિ કહેશે ના એ ખરીદી આવીને ઇટ ઇઝ અ લોંગ લેગ વાઇટ મારું બૂઝો કેન્ડલ લોંગ લેગ વ્હાઈટ મારું બૂઝો કેન્ડલ ચલો આપણે અહીંયા ખરીદી કરી હી ઇઝ રાઈટ હી ઇઝ રાઇટ ઓનલી લુકિંગ ટુ ધ ધેટ પર્ટિક્યુલર કેન્ડલ એ પર્ટિક્યુલર કેન્ડલને જોવે છે એટલે સાચો છે બટ એ પાછળ નથી જોતો તમે જ્યારે ટેકનિકલ એનાલિસિસ કરો જ્યારે ચાર્ટ વાંચો તો તમને હિસ્ટ્રી જરૂરી છે તમારે કોઈ પણ બીમારી ચેક કરવી હોય તો યુ શુડ નો ધ હિસ્ટ્રી ઓફ ધ પેશન્ટ એ રીતના અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટની હિસ્ટ્રી જરૂરી છે તો થયું શું આગળ તો ઇટ ઇઝ અ નેગેટિવ સાઇન ઇટ ઇઝ નોટ અ પોઝિટિવ સાઇન પણ ત્યાં એ પોઝિટિવ લોંગ લેગ વ્હાઈટ વ્હાઈટ પોઝિટિવ કેન્ડલ બને છે ત્યાંથી તમને એન્ડ તમને પોઝિટિવ આવે છે એના પછીના દિવસે એટલે ચોવીસ તારીખે માર્કેટ ઉપર ખોલીને થોડુંક ઉપર પોઝિટિવ ખોલીને અને ત્યાંથી પાછું સેલિંગ પ્રેશર અને એ સેલિંગ પ્રેશર તમને કન્ટિન્યુઅસ એક બે દિવસ તમને ચાલે છે જે લો બનાવે છે બાર હજાર એકસો અઢાર એ તમારી જે ત્રણ લાઇનની જે એવરેજ છે એને બ્રેક કરે છે જ્યારે એ બ્રેક કરે છે ત્યારે બ્લેક મારું બો કેન્ડલ આપ ચેક કરશો ત્યારે એ સરસ મજાની બ્લેક કેન્ડલ આપણને જોવા મળી છે એ કયો કઈ તારીખ છે તો ચોવીસ તારીખે ચોવીસ તારીખે વન અવરલી કેન્ડલમાં તમને સેલિંગ પ્રેશર દેખાય છે તમને સિગ્નલ મળી ગયું કે યસ માર્કેટ ઇઝ ગીવ શોઈંગ સમ પ્રોફિટ બુકિંગ સાઇન મેં તમને પહેલા બી વાત કરી અગિયાર હજાર નવસો ઓનવર્ડ ઇટ વોઝ કમ્પલસરી કોશિયસ અપ્રોચ હેજિંગ સાથે તમારે તેજી કરવી છે માર્કેટ મે ગો ટુ ટ્વેલ્વ થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ ટ્વેલ્વ થાઉઝન્ડ સેવન હન્ડ્રેડ વોટ નોટ કારણ કે આપણે પોઝિટિવ ટ્રેન્ડમાં હતા તો વી કે નોટ ડિઝ ઓબે ધ ચાર્ટ માર્કેટ એ રીતના ચાલે છે બટ આપણે કોશિયસ રહીને આપણે આગળ વધવાનું છે એ બાર હજાર એકસો અઢારથી જે માર્કેટ ચાલ્યું ત્યાં તમને ફરી પાછી તેજી તો આપી નવો હાઈ કર્યો ઓલમોસ્ટ નવો હાઈ કર્યો બસો ત્રણનો હાઈ તો હાઈ ક્રોસ ના કરો એ બસો છ્યાસી પણ પિસ્તાલીસ આઈન થાકી ગયો પાછો ત્રણ લાઇનની એવરેજની જે કેન્ડલ છે એને ફરી પાછો અપ આપે છે બાઇંગ સિગ્નલ આપી દે છે બટ ઇટ ઇઝ નોટ ક્રોસિંગ ટ્વેલ્વ થાઉઝન્ડ ટુ નાઇન્ટી થ્રી નાઇન્ટી એટલે પ્રિવિયસ વાઇસ અહીંયા સ્વિંગ થિયરી હું વચ્ચે લઈ દઉં તો સ્વિંગ થિયરીમાં જે પ્રીવિયસ હાઈ છે એને ક્રોસ નથી કરતો કરેક્શન 12286.45 ટુ એટી સિક્સ પોઈન્ટ ફોર્ટી ફરી પાછો આપણને કરેક્શન જોવા મળે છે ચોરાણું ક્રોસ નથી કર્યો તો ઇટ હેઝ ટુ બ્રેક ટ્વેલ્વ થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ એટીન જો એને નીચે આવવું હોય તો ચાર્ટ દેખાડજો ચાર્ટ સ્ક્રીન ઉપર બાર હજાર એકસો અઢાર નથી તોડતો અને બાર હજાર એકસો એકાવન પોઈન્ટ એંશીનો સપોર્ટ લઈને ફરી પાછું માર્કેટ ઉપર આવી જાય છે હવે થયું શું બાર હજાર બસો ત્રાણું પોઈન્ટ નેવું અને બાર હજાર એકસો અઢાર પોઈન્ટ પંચ્યાસીનું જે સ્વિંગ બની છે એના અંદર બાર હજાર બસો છ્યાસી ને બાર હજાર એકસો એકાવન પોઈન્ટ એસી એટલે ઇટ ઇઝ ડિસેસિવ તમારું જે સ્વિંગ થિયરી છે એ અહીંયા ફેલ થાય છે ઇટ ઇઝ બિટવીન દેટ સ્વિંગ થિયરી એટલે એક ચેનલ જેવું તમે કહો કે એક ફ્લેગ જેવું તમે કહો એ રીતના આપણને જોવા મળે છે મીન્સ સમથિંગ બિટવીન સમ રેન્જ એક ટ્રેડિંગ રેન્જ તમારી બની ગઈ એના પછી આપણે જોઈએ કે બાર એકસો એકાવન પોઈન્ટ એસીનો કરી હા લો કરીને ઇટ અગેન ગોઝ ટુ ટ્વેલ્વ થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ એટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ટુ એટી સિક્સને ક્રોસ કરે છે પણ ટુ નાઇન્ટી થ્રી પોઈન્ટ નાઇન્ટીને ક્રોસ નથી કરતો જે ઓલ ટાઈમ હોય છે નોટ ક્રોસિંગ બટ ડઝ ઇટ બ્રેક ટ્વેલ્વ થાઉઝન્ડ વન ફિફ્ટી વન કે ટ્વેલ્વ થાઉઝન્ડ વન વન એઇટ યસ એ ટ્વેલ્વ ટુ એટી નાઇનને બનાવીને પછી ત્યાં ફરી સેલિંગ પ્રેશર તમને જોવા મળે છે અને એ તોડે છે અગિયાર હજાર નવસો ચુંબોતેર પોઈન્ટ સિત્તેર કે ત્રીસ એવો કંઈક લેવલ તમને આપી દે છે હવે આ જે લેવલ તમને આપી દીધું પોઈન્ટ વીસનો હવે આ જે તમને લેવલ આપી દીધું એટલે મને મતલબ શું થયો કે ઉપરમાં જગ્યા ઓછી છે હવે જો માર્કેટ ઉપર આવે છે મતલબ જી હા આપ સમજી ગયા ઇટ ઇઝ લોલીપોપ ઇટ ઇઝ અ ટ્રેપ ઇટ ઇઝ અ ટ્રેપ હવે જો માર્કેટ ઉપર આવશે કારણ કે અવરનવર આપણને સિગ્નલ આપે છે એક વખત છસો ચૌદ જઈને આવ્યો છે હવે પાછો ઉપર આવ્યો તો ઉપર આવીને પહેલી વસ્તુ તો એની નેગેટિવિટી છે કે ત્રણ અવર અવરનવર એ ડિસ્ટર્બ કરે છે બાયંગ સેલિંગ બાયંગ સેલિંગ એટલે તમારા લોસ એ ડિસ્ટર્બ કરે છે એક રેન્જમાં જ ચાલે છે એટલે જે બધા ચાર્ટિસ્ટો છે કે જે આ સ્ટે આટલું જ ખાલી જે લોકોએ જોયું હશે એ ચાર્ટિસ્ટના સ્ટોપ લોસ હિટ થાય અને એક સમય આવે કે એ ચાર્ટિસ્ટ ઉપર તમારો ભરોસો ઉઠી જાય કે એની મૂડી સાફ થઈ જાય રાઈટ હવે એ બધી વસ્તુ થઈ ત્યાંથી પછી જે એને બાર હજાર એકસો અઢાર તોડ્યો એ આવ્યો અગિયાર હજાર નવસો ત્યાંથી ફરી પાછો ઉછાળો આવે છે બાર હજાર એકસો એકાવનનો લો બન્યો હતો તો એક્ઝેક્ટલી ત્યાં જાય છે બાર હજાર એકસો બાવન ઓલમોસ્ટ સેમ વન પોઈન્ટ હિયર ઓર દેર રાઇટ ત્યાં જઈને ખુલતામાં મીન્સ ઓપન થાય છે પહેલી કેન્ડલ તમને સરસ મજાની બતાવે છે પ્રિવિયસ લો જે છે એને રિસ્પેક્ટ આપે છે ગેપ ફિલ કરી દે છે એક ગેપ ફિલ કરીને ત્યાંથી અગેન ઇટ સ્ટાર્ટ્સ કમિંગ ડાઉન ઇલેવન થાઉઝન્ડ નાઇન ટ્વેન્ટી નાઇન ઇલેવન થાઉઝન્ડ નાઇન ટ્વેન્ટી નાઇન સપોર્ટ લીધો એટલે તમે જુઓ તમે બાય કરો તો લોનો સ્ટોપ સ્ટોપલો સેટ વેચો તો તમને થોડુંક રાહત આપે છે તમને થોડુંક લલચાવે છે કે તમે અહીંયા શોર્ટ કરો તમે અહીંયા શોર્ટ કરો બટ એ પ્રોપરલી શોર્ટ નથી કરતો કેમ કે માર્કેટ એવું તૂટતો નથી હવે અગિયાર હજાર નવસો ઓગણત્રીસ પોઈન્ટ સાહીઠનો લો કરીને માર્કેટ થોડુંક સ્ટેબલ થાય છે પછી ગેપ થિયરી આવી જાય છે ગેપ થિયરી બી કઈ ફૂલ ગેપ થિયરી પાર્સલ ગેપ થિયરી નહીં ફૂલ ગેપ થિયરી હવે તમે જો આખા ચાર્ટમાં હું તમારા સાથે કેટલી થિયરીઓની કેટલા ટેકનિકલની વસ્તુઓની વાત કરી રહ્યો છું ફૂલ ગેપ થિયરી આવી ગઈ ફૂલ ગેપ થિયરી આવી ગઈ અને ત્યાંથી માર્કેટ ફરી પાછું ટોપ લેવલ ઉપર તો ફૂલ ગેપ થિયરી આપણને કયા લેવલ ઉપર મોકલે છે જોવાનું બંધ હતો માર્કેટ ઓન એટ આઠમી તારીખે ઇટ વોઝ ક્લોઝ અરાઉન્ડ ટ્વેલ્વ થાઉઝન્ડ ટ્વેન્ટી વન નાઇન્થ એ ઓપન થાય છે 12,189 થાઉઝન્ડ વન એટી નાઇન ટ્વેલ્વ થાઉઝન્ડ વન એટી વનનો લો કરે છે ક્યાં એકસો એંસી પોઈન્ટની તેજી એટલે જે મંદી કરીને બેઠા હતા બધાને પેનિકીમાં ઊભું કરે પણ જે જેન્યુનલી મંદી કરીને બેઠા હશે કે ના આપણે ચારસો છે ને સાતસો છે ને એ લેવલને ધ્યાન રાખીને મંદી કરીને બેસીએ છીએ તો એ ઊભા રહ્યા હશે જેને તેજી કરી છે એમની કેટલી વખત અહીંયા ટ્રેપ થાય છે અહીંયા ફરી પાછી તેજીની શરૂઆત થઈ ગઈ એમના સ્ટોપ લોસ હિટ કરીને માર્કેટે ગેપ ફૂલ અપ આપ્યું એટલે ફૂલ ગેપની થિયરી પ્રમાણે તમારે તેજી કરવાની અને એ તેજી તમને બાર હજાર ચારસો ત્રીસ એઝ ઓન ટ્વેન્ટીએથ જાન્યુઆરી સુધી તમને લઈ જાય છે કન્ટિન્યુઅસ બાઈંગ કન્ટિન્યુઅસ એક કાદ દિવસ કદાચ વચ્ચે તમને આપી દીધું હોય થોડુંક કે ભાઈ હું ઘટું હું નીચે આવું છું નીચે આવું છું બટ આપનો જે કેન્ડલ જે છે એ મેં જે તમને ત્રણ લાઇન દેખાડી છે એ ત્રણ લાઇનના ઉપર જ છે રાઈટ જે ફૂલ ગેપઅપ કરીને ફૂલ ગેપઅપ ત્રણ લાઇનના ઉપર થાય છે ત્યાંથી કન્ટિન્યુઝ ઇટ ગોઝ ટુ ટ્વેલ્વ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ થર્ટી ઓનલી ફોર ધ સેક ખાલી ટચ કરવા માટે અને ત્યાંથી તમે પહેલી કેન્ડલ તમે જુઓ તો તમને મંદીની કેન્ડલ જોવા મળે છે પછી ગ્રેજ્યુઅલી માર્કેટ એ દિવસે ગ્રેજ્યુઅલી 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 નીચે આવે છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ બટ માર્કેટ બીજા દિવસે એ ત્રણ લાઇનના નીચે કમ્ફર્ટેબલી ટ્રેડ થતો જોવા મળી ગયો અને માર્કેટ શું થયું પછી એ આપણે સૌને ખબર છે આગળની ચર્ચા આગળનું ચાર્ટ બીજું ચાર્ટ લઈને આપના સમક્ષ અમે હાજર થઈશું આગળ વધારે ચર્ચા કરીશું દર્શક મિત્રો આ બધા ચાર્ટને તમારે કોઓર્ડિનેટ કરવું પડશે કે કયો ચાર્ટ ક્યાં સાથે છે કેમ કે આખી ચાર્ટ આખી ક્લાસરૂમ શોર્ટ ઓફ આપણે આ વસ્તુ આપણે એક્સપ્લેન કરી રહ્યા છીએ રાઈટ અમે અમારી રીતે ટ્રાય કરીશું કે તમને ઇન સિકવેન્સ તમને મળી જાય એમાં કોઈ ના નથી પણ મળીએ છે એક નાનકડા બ્રેક નમસ્કાર દર્શક મિત્રો હું હરેશ મોતિયાની ફરી આપનું સ્વાગત કરું છું આપના મનગનતા કાર્યક્રમ શેર બજારના ધબકારા દર્શક મિત્રો આગળ આપણે ચર્ચા કરીને બેઠા છીએ કે માર્કેટ અવરલી ચાર્ટમાં વીકલી ચાર્ટ ડેઈલી ચાર્ટ મંથલી ચાર્ટ વગેરે વગેરે પર અવરલી ચાર્ટમાં આપણે એક ટ્રેક કરી રહ્યા હતા કે કઈ રીતના માર્કેટ એક ટ્રેપ બનાવી રહ્યો છે અને ટ્રેપ બનાવ્યા બાદ ક્યાં આપણને એક્ઝેક્ટ સિગ્નલ મળ્યો છે અને ક્યાં આપણને સંકેત મળ્યા છે કે જી હા માર્કેટ થાક્યો છે એ આપણે ચર્ચા કરી છે અને આપણને સિગ્નલ મળે છે કે જી હા હવે વેચવાનું છે તો આપણે ચર્ચા કરી હતી બાર હજાર ચારસો ત્રીસ માર્કેટ આવી ગયો માર્કેટ આવી ગયા પછી એને ગ્રેજ્યુઅલી 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 ઘટતા ઘટતા આપણે સ્ક્રીન ઉપર આપણને હું ચાર્ટ દેખાડું ત્રણ એવરેજ લાઇન ખાસ યાદ રાખજો અને ચાર્ટ ખાસ જુઓ તો આપણને બાર હજાર ચારસો ત્રીસ ખુલતા જોવા મળ્યું બાર હજાર ચારસો ત્રીસની પહેલી કલાકની કેન્ડલમાં આપણને સરસ મજાની સેલિંગ આપણને જોવા મળી ગઈ એ સેલિંગ જોઈને યસ આપણને સંકેત આવી ગયો કે જે માર્કેટ કદાચ નીચે આવશે વ્યવસ્થિત રીતે નીચે આવશે રાઈટ આપણને પહેલા કલાકમાં જ અંદાજન એકસો ત્રીસ અંકની મંદી દેખાઈ નિફ્ટીમાં એ વખતે એકસો ત્રીસ અંકની મંદી દેખાય એટલે આ બહુ મોટી વાત થઈ ગઈ પણ માર્કેટ કન્ટિન્યુસ ગ્રેજ્યુઅલી તૂટતા 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 બાર હજાર સિત્યાસી પોઈન્ટ નેવ આપણા સમક્ષ ચાર્ટમાં આ લેવલ છે કે બાર હજાર સિત્યાસી પોઈન્ટ નેવનો લેવલ આપણને જોવા મળ્યો રાઈટ ત્યાંથી ફરી પાછું માર્કેટ થોડુંક બાઉન્સ થયું છે બાર હજાર બસો બોતેર એ જે ત્રણ એવરેજ લાઇન છે એના શેડ ઉપર આવે છે ફરી પાછું ત્યાં થોડુંક ચાલે છે અને ત્યાંથી ફરી પાછું નીચે આવવાની તૈયારી બાર હજાર ચોવીસ પોઈન્ટ પચાસ ત્યાંથી અગેન ઇટ ગોઝ ઓન ધ હાયર સાઈડ રિસ્પેક્ટ્સ રિસ્પેક્ટ્સ ધ યલો લાઈન ઇલેવ ટ્વેલ્વ થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ સિક્સટી નાઇન ત્યાંથી ફરી પાછું આપણને મંદી દેખાય છે દર્શક મિત્રો આ બધું સમજાવવાનું કે બતાવવાનું કારણ શું છે કે યલો લાઇન કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમારી યલો લાઈન જો અવર નવર તમારી કેન્ડલ્સ જે છે કે માર્કેટ જે છે આ યલો લાઇન મીન્સ આ ત્રણેય લાઈન ના આસપાસ હરતી ફરતી હોય ને એટલે મીન્સ યુ હેવ ટુ બી કોશિયસ યુ ડોન્ટ હેવ ટુ ટ્રેડ ઇન ધ માર્કેટ પણ કારણ કે આપણે ટ્રેડર છીએ આપણે ઇન્વેસ્ટર છીએ ને મારે માર્કેટમાં કરવું જ છે તો સ્ટોપ લોસ હિટ થાય હિટના આપણે એક્સેપ્ટ કરવું પડે જીવનમાં આવ્યા છીએ બીમારી આવે છે વી હેવ ટુ એક્સેપ્ટ એક્સિડન્ટ્સ આપણે એક્સેપ્ટ કરવો પડે પણ પછી જે પ્રોફિટ થાય છે એ પ્રોફિટ મજાના થતા હોય છે તો અહીંયા મે બી કદાચ તમને એ પાંચસો છસો પોઈન્ટ નિફ્ટી ફક્ત માર્કેટ ચાલી છે આ ત્રણ મહિનામાં નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં આ ત્રણ મહિનામાં કે અઢી મહિનામાં આપણને પાંચસો છસો પાંચસો પોઈન્ટ જ નિફ્ટી જોવા મળી છે બટ એ પાંચસો પોઈન્ટની નિફ્ટીમાં તમારા આઠ વખત આઠ દૂની સોલ વખત આપણા મેબી કદાચ સ્ટોપ સ્ટોપલોઝિટ થયા થયો કે જ્યાં ઓવરઓલ તમને પ્રોફિટ નહીં થયો હોય પ્રોફિટ નહીં થયો હોય સોલ વખત બટ રિસ્ક રિવોર્ડ રેશો જઈને તમે જો કામ કરતા હોવ તો લોસ વધારે નથી પણ પછી જે ફાયદો થયો છે એ આપણે જોવા જઈ રહ્યા છે કે કઈ રીતના વી હેવ ટુ ગો એન્ડ ફોલો ધ ચાર્ટ એ જ રીતે રિવર્સ થશે જ્યારે આપણે બાઈંગમાં આવીશું તો બાર હજાર ચોવીસ પોઈન્ટ પચાસથી ઉપર જઈને બાર હજાર એકસો ઓગણસિત્તેર પોઈન્ટ સાહીઠ લાઇનને રિસ્પેક્ટ કરે છે ત્યાંથી ફરી પાછું નીચે આવે છે નીચે ક્યાં સુધી અગિયાર હજાર આઠસો એંસી અગિયાર હજાર આઠસો એંસીથી ફરી ઉપર જાય છે નાઉ ઇટ ડઝન ગો ટુ ધ યલો લાઇન એ બ્લૂ લાઇનને રિસ્પેક્ટ આપીને બાર હજાર સત્તરથી બેક મારે છે અને આવે છે અગિયાર હજાર છસો અઢાર એટલે તમને ચારસો પોઈન્ટ બે દિવસમાં તમને આપી દે છે છસો ચૌદ આવી ગયેલા આપણે તો મંદિરમાં બેઠા છીએ પછી તો ક્યાં ચિંતા કરવાની માર્કેટ તો સિગ્નલ આપી દીધું રાઈટ પણ અગિયાર હજાર છસો ચૌદ એક બીજા સ્ટડી પ્રમાણે ક્યાંક સપોર્ટ લેવલ હતો એટલે ત્યાં એને સપોર્ટ લીધો છે ને માર્કેટ કેમ આપ માર્કેટ કેમ આપ ટીલ વોટ ડેટ ટિલ સે ફોર્થ ઓફ ફેબ્રુઆરી બજેટ બજેટના કારણે માર્કેટમાં આપણને ક્યાંક કંઈક કરેક્શન જોવા મળ્યું પછી થોડી બજેટમાં ટ્રેપ કરવા માટે માર્કેટ અગેન કેમ આપ કે ભાઈના બજેટ તો સારું છે વોટ નોટ માર્કેટે ફરી પાછી તેજી પકડી હવે ચોથી તારીખે છઠ્ઠી તારીખે સોરી છઠ્ઠી તારીખે માર્કેટે ગેપઅપ આપી દીધું તમને ગેપઅપ આપ્યું ફરી પાછું ક્યાં તમે જો તમારા ચાર્ટમાં અહીંયા તો ચાર્ટ મેં તમને દેખાડ્યો છે આ ચાર્ટ હવે તમે તમારા લેપટોપમાં ખોલીને તમે જુઓ તો બાર હજાર ઉપર એટલે બાર હજાર સુડતાલીસનું જે લેવલ હતો યલો લાઇનની એવરેજ લાઇન હતી એનાથી ઉપર જ ખોલ્યું બાર હજાર એકસો એકત્રીસ લો શું બનાવ્યો બાર હજાર એકસો ઓગણત્રીસ એટલે જે તમારી યલો લાઇન વિચ વોઝ ધ મેઇન લાઇન ટ્વેલ થાઉઝન્ડ ફોર્ટી સેવન સે ટ્વેલ્વ થાઉઝન્ડ ફિફ્ટી ટ્વેલ્વ થાઉઝન્ડના ફિફ્ટી ઓપન કરીને એટી પોઈન્ટ ઉપર ઓપન કરીને માર્કેટ હેઝ જસ્ટ મેડ ઓર ટ્રેડ અબાવ દે ઓર યલો એવરેજ લાઇન હવે હું આટલી બધી ચર્ચા કરી રહ્યો છું આટલા બધા એપિસોડ્સમાં હું ચર્ચા કરી હું શું કહું છું તમારે તેજી કરવી હોય તો તમારી જે કેન્ડલ બની હોય ઇટ હેઝ ટુ બી ફોલોઅપ વિથ વોલ્યુમ એન્ડ ફોલો અપ કેન્ડલ વોલ્યુમ સાથે તમારી તેજી થવી જોઈએ અને ફોલોઅપ થવું જોઈએ મંદી હોય તો મંદી પણ ફોલોઅપ કેન્ડલ વિથ બ્લેક મારું કેન્ડલ અલોંગ વિથ વોલ્યુમ બંને વસ્તુ હોય દેટ ઇઝ ધ વેરી ફર્સ્ટ લેમેન ઓર અમેચ્યોર સિગ્નલ અહીંયા શું થયું માર્કેટ ઉપર આવ્યો તમારી યલો લાઇન કરતાં માર્કેટ ઉપર ખુલે છે ગેપ થેરી આવે છે પણ ઉપર જાય છે ના એ લો તોડે છે નીચે આવે છે યલો લાઇનનું સપોર્ટ લે છે યલો લાઇનનો સપોર્ટ લઈને થોડીક તેજી થાય છે બટ વોલ્યુમ એવા મજાનો નથી આવતો એના પછીના દિવસમાં શું છે જી હા યલો લાઇન ઉપર ટ્રેડ કરે છે પણ ફોલોઅપ તેજી નથી આવતી બાર હજાર એકસો સાહીઠ જે છે જે એને હાઈ બનાવ્યો એના ઉપર જવું તો જોઈએ ને મિત્ર એ હાઈ ના બનાવે ખાલી ટકી રહે બસ આમ રેન્જમાં ચાલ્યા કરે ચાલીસ પચાસ પોઈન્ટ નિફ્ટી રમ્યા કરે એમાંથી શું એમાં તો દલાલ જ કમાય એમાં આપણે શું કમાવાના તો એક્ઝેક્ટલી આપણને એ વસ્તુ જોવા મળી અને માર્કેટે ત્યાંથી જઈને અગિયાર હજાર નવસો નેવનો સપોર્ટ લીધો વિચ વોઝ ધ બોટમ ઓફ ઓલ ધ થ્રી એવરેજ લાઈન ત્યાં આવીને સપોર્ટ લે છે ત્યાંથી હવે ટ્રેપ કરવો છે માલ વેચાયો નથી તો શું કરવાનું માર્કેટને ઉપર તો લઈ જવું પડે માર્કેટને ફરી પાછી તમને તેજી કરાવે છે ફરી યલો લાઇનના ઉપર ગેપ અપ ઓપન કરાવે છે જો તમને ટ્રેપ કઈ રીતના કરાવે છે સ્ટોપ લોસ કઈ રીતના હિટ કરાવે છે ફરી યલો લાઇનના ઉપર લઈ જાય છે યલો લાઇન ઉપર ટ્રેડ કરે છે પહેલાં દિવસ ટ્રેડ કરે ત્યાંથી ફરી પાછું નીચે કઈ તારીખ આપણે ચેક કરીએ તો અગિયાર તારીખ ફર્સ્ટ કેન્ડલ પોઝિટિવ એના પછીની આખા દિવસની કેન્ડલ તમને ડલ એ કેન્ડલના અંદર જ ચલાવે છે દર્શક મિત્રો આ વસ્તુ યાદ રાખજો કેન્ડલના અંદર જ ચલાવે છે ઘણી વખત હું અહીંયા એપિસોડમાં મને પ્રશ્ન પૂછતા હોય છે હું કહું છું કેન્ડલ વિધિન ધ કેન્ડલ ડિસિસિવ કેન્ડલ ડોન્ટ ટ્રેડ આ તમે જુઓ એના પછીનો દિવસ આપણે જોઈએ બારમી તારીખ અગેન વેરી ફર્સ્ટ કેન્ડલ પોઝિટિવ એના પછીની કેન્ડલ ડલ કેન્ડલ લો કેન્ડલ નીચે આવે છે કેન્ડલ ઓલ કેન્ડલ્સ વિધિન ધ ફર્સ્ટ કેન્ડલ નો ટ્રેડ પછી આપણે જઈએ તેરમી તારીખમાં ફર્સ્ટ કેન્ડલ બ્લેક મારું કેન્ડલ બાકીની કેન્ડલ અગેન વિથિન ધ કેન્ડલ તેજી બી નથી થતી મંદી બી નથી થતી યુ કે નોટ ટ્રેડ એના પછી એ બનાવે છે બાર હજાર બસો છેતાલીસ ચૌદમી તારીખે ચૌદ ફેબ્રુઆરી વ્હાઇટ મારું બૂઝો કેન્ડલ બટ ઉપરથી કેન્ડલ પાતરી કરે છે હેમર ટાઈપ કેન્ડલ અને પછી સેલિંગ આપે છે અગેન રિસ્પેક્ટ્સ ધ થ્રી એવરેજ લાઈન કરીને અગિયાર હજાર નવસો આઠ અગિયાર હજાર નવસો નેવનો જે લો બન્યો હતો અગિયાર હજાર નવસો આઠ ત્યાંથી ફરી પાછું તમે ઉપર મીન્સ અત્યાર સુધી તમને આ અગિયાર હજાર નવસો કહીએ કે બાર હજાર સુધી એક અમેચ્યોરને હજી તેજી મંદીના મૂડમાં રમાડે છે કારણ કે લોંગ ટર્મ ટ્રેડ ટુ હંડ્રેડ ડે ફિ મુવિંગ એવરેજ ફિફ્ટી ડે મૂવિંગ એવરેજ ટ્વેન્ટી ડે મૂવિંગ એવરેજ મે બી ઓલ ધ થ્રી એવરેજિસના ઉપર માર્કેટ ટ્રેડ કરી રહ્યો છે ઇફ નોટ ટ્વેન્ટી ફિફ્ટી એન્ડ હંડ્રેડ એના ઉપર ટ્રેડ કરી રહ્યો છે તો શું પછી આપણે તો દેખીતી વસ્તુ છે તમે આ બાર હજાર એકસો સાહીઠ બાર હજાર એકસો બાવન અગિયાર હજાર નવસો નેવું અગિયાર હજાર નવસો આઠ અને વચ્ચે બાર હજાર બસો હેડ એન્ડ શોલ્ડર સો વી હેવ ટુ જસ્ટ વેઇટ ફોર ઇલેવન થાઉઝન્ડ નાઇન ટુ બ્રેક ઇટ બ્રોક અને માર્કેટ સ્લાઇડ્સ માર્કેટ સ્લાઇડ્સ તો હવે આ ચર્ચા સાથે આટલા સમજ સાથે આટલી ડિસ્કશન સાથે કે આટલા ચાર્ટને સમજ્યા પછી આપણે લઈએ છે એક બ્રેક વિશ્રામ નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરી એક ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર